કાર્યકર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવનારા દિવસોમાં જો આ તળાવનું શુદ્ધિકરણ નહીં કરવામાં આવે તો આ વિસ્તારના નાગરિકો સાથે મળીને મેયર ખોવાયા છે તે રીતનું હોર્ડિંગ મારવામાં આવશે. આપના મીડિયા થકી વિનંતી છે કે વડોદરા શહેરમાં આવેલ મહોણી મેલડી માતાનું માં સમાવેશ કરવામાં આવ્યો ત્યારથી આજ દિન સુધી આ તળાવને સાફાઈ કરવામાં આવતી નથી. તળાવમાં જંગલી વનસ્પતિઓ ઉગી નીકળી છે, દુર્ગંધ મારે છે. સાથે આ તળાવના કારણે આજુબાજુના નાગરિકોને દુર્ગંધ વેઠવી પડે છે, સાથે મચ્છરજન્ય રોગો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. સામાજિક નાજ વિસ્તારમાં રોડ ડ્રેનેજ તેમજ તળાવની હાલત ખૂબ કફોડી છે. સ્થાનિક નાગરિકો દ્વારા સામાજિક કાર્યકર પરમાર કમલેશને જણાવતા આજરોજ મુલાકાત લેતા જોવા મળ્યું કે આ વિસ્તારમાં જે તે સમયે ગ્રામ પંચાયત હતી તેવા સમયે ખૂબ સુંદર તળાવ હતું, પરંતુ વડોદરા કોર્પોરેશન વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર શ્રીના વોર્ડમાં જ ગંદકીની ભરમાર. વડોદરા શહેરમાં આવેલ કરોડિયા ગામ ટૂંક સમય પહેલા જ વડોદરા કોર્પોરેશન માં સમાવેશ કરવામાં આવ્યું હતું. એક બાજુ મેયર શ્રી વિકાસની અને સ્માર્ટ સિટીની વાતો કરી રહ્યા છે, પરંતુ આ મેયર શ્રી વડોદરા શહેરમાં આવેલ જે કરોડિયા વિસ્તાર છે, કરોડિયા ગ્રામ પંચાયત હતું, આજે શહેરી વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો, છતાં પણ આ વિસ્તારમાં તમે જોઈ શકો છો કે કોઈ પણ જાતની સુવિધાઓ નથી. આજે તળાવની હાલત એટલી બધી ખરાબ છે કે આજુબાજુના રહીશો પણ ગંદકીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે, સાથે સાથે અહીંયા ઘણી મચ્છરજન્ય રોગો થઈ રહ્યા છે. વડોદરા શહેરના પ્રથમ નાગરિક કહેવાય છે કે જ્યારે વિકાસની વાતો કરતા હોય છે, સ્માર્ટ સિટી પ્રોજેક્ટની વાતો કરતા હોય છે, પરંતુ પ્રથમ નાગરિકના વિસ્તારની અંદર આજે અમે ઓચિંતી મુલાકાત લીધી છે. કારણ કે ઘણા લોકોની માંગણી હતી કે અમારા વિસ્તારની મુલાકાત લો. આજે જાત તપાસ કરતા જોવા મળ્યું કે આ તળાવની હાલત એટલી બધી કપોળી છે, અહીંયા ઘણી મરઘા પણ મૃત્યુ પામેલા છે, સાથે સાથે દુર્ગંધ મારી રહી છે, કાંસની સફાઈ નથી થઈ રહી. તો વડોદરા શહેરના મેયરશ્રીને વિનંતી છે કે તમે ખાલી આવાસોની મુલાકાત લઈને શું સાબિત કરવા માગો છો? એટલે અમારી માંગણી એક જ છે કે અહીંયા ઘણી જાત તપાસ કરવામાં આવે, નહીં તો આવનારા દિવસોમાં મેયર ખોવાયા છે તે રીતનું એક પોસ્ટર લગાવવામાં આવશે, તેની સંપૂર્ણ જવાબદારી મેયરશ્રીની રહેશે. અને કરોડા ગામનો વસ્તી કે જે કેટલા વર્ષોથી રહું છું અહીંયા આગળ, પણ આ તળાવની સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નહીં. જ્યારે વરસાદ પડે ત્યારે ખેડામાંનું પાણી આ માતાજીનું મંદિર લોકોને આવવા જવાની બહુ તકલીફ પડે છે. અને જ્યાં હું રહું છું 25 વર્ષ હું 30 વર્ષથી અમારું રોડનું નામ કે દેખું હરખું નાખ્યું નથી. આ લોકો મેયરશ્રીને ઓળખો છો તમે? ના, હું મેયરશ્રીને મારે ત્યાં આવેલો ખરો, પણ હવે તે ટાઈમ મારી પત્ની એક્સપર્ટ થઈ ગયેલી ને, એટલા માટે એ ટાઈમ કેવરુભાઈ ને કેવરુભાઈ આવેલા. અને આપણે ગોરવા નાખવાનું પેલા લક્ષ્મી પ્રજાપતિ છોકરો અને આપણે કરોડિયા નાવાય, એ પણ લોકો કોઈ કશું ઓભરતા જ નહીં કોઈનું કોઈનું. ત્યાર પછીથી મેયર આવ્યા છે ખરા? ના, કોઈ પણ કોઈ જોવા નહીં હતા, કોઈ કંઈ જોવા જ નહીં આવ્યા. Thank you.